नमस्ते नमस्ते, हूँ डॉक्टर गौरव चावड़ा, मधुदीप आईवीएफ ने टेस्ट डब्ल्यू थी आपको हार्दिक स्वागत करू छु। आज जे विषय छे ए छे के आपणे ज्यारे आपणे आईवीएफ कराईए अने टेस्ट डब्ल्यू कराईए अने पछी बाळक रहे, परंतु घणी वखत एवुं थतुं होय छे के कमनसीबे बाळक रही गया पछी टेस्ट डब्ल्यू पछी बाळकना विकास नथी थतो અને ક્યાં તો ધબકારા બંધ થઈ જાય છે અને ક્યાં તો પછી બીજા કે ત્રીજા મહિને મિસ થઈ જતું હોય છે। તો હવે આના માટે, એના વિકાસ માટે અથવા તો એ બાળક આવું ન થાય એના માટે શું કરવું, એના માટે આજે આપણે આ વસ્તુ જોઈ છે। જનરલી જ્યારે આવું થાય તો એને બેડ ઓબસ્ટેટ્રિક હિસ્ટ્રી એટલે કે BOS તરીકે પેશન્ટને લેવામાં આવતું હોય છે કે જેમાં ટેસ્ટ બેબી કરાવ્યા પછી IVF કરાવ્યા પછી પેશન્ટને પ્રેગ્નન્સી રહી જાય, પરંતુ ત્યારબાદ 9 મહિને એને બાળક ન મળે, પણ વચ્ચેગાળામાં બાળકને ધબકારા ન આવે, બાળકનો વિકાસ ન થાય, બાળક 18 મહિને કશું ઓળ થઈ જાય, પાંદડો ટેસ્ટ્યો ફૂટી જાય, બીજી કેવી તકલીફ થાય જેના કારણે બાળકનું અંદર પેટમાં જ મૃત્યુ થાય, તો આવું ન થાય એના માટે સૌ પ્રથમ આપણે શું કાળજી લેવી જોઈએ, એના માટે કેટલીક ગાઈડલાઇન આપણને ખબર હોય છે। જેમ કે માતાને ડાયાબિટીક હોય તો એને ઇન્સ્યુલિન ઇન્જેક્ટેબલ પર લેવું પડતું હોય છે। આ દરમિયાન જો PIH પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન ડેવલપ થાય તો એની સારવાર એટલે ટેબ્લેટ લાબેડાલોન, SRD એટલે સોલ્ટ રેસ્ટ્રિક્ટેડ ડાયટ, મીઠું ઓછું લેવું, અથાણા પાપડ વધારે ઓછા લેવા અને બહુ સ્ટ્રેસફુલ લાઈફ ન જીવી એની કાળજી લેવામાં આવતી હોય છે। ઘણા પેશન્ટમાં VDRL પોઝિટિવ આવતું હોય છે, સિફિલિસની સાઇન હોય, એમાં પણ ફૂલ ટર્મ બેબી IOD એટલે કે ધબકારા બંધ થવાની શક્યતા રહેતી હોય છે। આ ઉપરાંત ઘણી વખત માતા સિગરેટનું સ્મોકિંગ કરતી હોય, ટોબેકો ચ્યુઈંગ, તમાકુ ખાતી હોય, ગુટકા ખાતી હોય, તો આલ્કોહોલનું સેવન કરતા હોય, તો આ બધાને કારણે પણ ઘણી વખત બાળક IUGR થઈને IUD થવાના ચાન્સ એટલે કે બાળક મૃત થવાના ચાન્સ રહેતા હોય છે। આ ઉપરાંત ઘણા કિસ્સામાં એવી દવાઓ કે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે તો એ દવા વધારે પડતી આડઅસરને કારણે પણ બાળક મિસ થતું હોય છે, તો જે પ્રકારની દવા ચાલુ હોય એ દવાને બંધ કરાવી જોઈએ અને આપણે આગળ સારવાર લેવી જોઈએ, એટલે આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો છે। ઉપરાંત આની સિવાયના કિસ્સાઓ જોઈએ તો એમાં અમે ઘણી વસ્તુ સપ્લિમેન્ટરી એડ કરતા હોઈએ છીએ, ઉદાહરણ તરીકે પેશન્ટને ડાયનોજેસ્ટ્રોન ચાલુ કરાવતા હોઈએ છીએ, લો મોલેક્યુલર હિપરન ડેઈલી આફ્ટર PT અને APTT કરાવી અને BT ને CTPT કરાવ્યા પછી અમે લો ડોઝમાં કે હાઈ ડોઝમાં 20 કે 60 ઇન્ટરેસ યુનિટ દરરોજ અથવા તો એકાત્રે ચાલુ કરાવતા હોય છે, પરંતુ એમાં આપણે બ્લડ કોએગ્યુલેશન પ્રોફાઇલ જોવી પડતી હોય છે અને હિમેટોગ્લોબિનને પણ કન્સલ્ટ કરવા પડતા હોય છે। ત્રીજી વાત, આપણે ઇકોસ્પ્રિન લો ડોઝમાં ચાલુ કરી શકતા હોય છે, 75 મિલીગ્રામની ચાલુ કરાવી શકતા હોય છે। આ ઉપરાંત આપણે ઇમ્યુનોગ્લોબ્યુલિન એટલે કે ભારગ્લોબ્યુલિન કે ઇન્ટાગ્લોબ્યુલિનના ઇન્જેક્શન પણ એડ કરતા હોય છે, જનરલી 21 દિવસે આ ઇન્જેક્શન લેવાથી પેશન્ટને વચ્ચે બાળક મિસ થવાની શક્યતાઓ ઘટતી હોય છે। આની પછીની જે દવા યુઝફુલ છે એ છે સ્ટીરોઇડ, સ્ટીરોઇડનું નામ સાંભળીને દરરોજને ભાવા થઈ જતા હોય છે, આપણે એવું લાગતું કે સાઈડ ઇફેક્ટ પડી ગયું છે, પણ જે આપણી ગાઈડલાઇન છે ગવર્મેન્ટની એમાં પણ લો ડોઝ સ્ટીરોઇડ પેમ્બિસિલિન મેટનાસોલ ડેક્ઝોના વગેરે જેવી દવા ઉમેરી શકાતી હોય છે, એટલે એનું રિસ્ક કેલ્ક્યુલેશન કરી ફિઝિશિયનને કન્સલ્ટ કરી અને પછી આપણે એમાં લો ડોઝ પ્રેમ્બિસોલોન કે લો ડોઝ ડેક્ઝોના કે લે ડોઝ મેટનાસોલ ચાલુ કરાવી શકતા હોઈએ છીએ। આની સિવાય સપ્લિમેન્ટરી દવામાં અમે આર્જિન એડ કરાવતા હોઈએ છીએ, એસેન્શિયલ એમિનો એસિડ્સ પણ એડ કરાવતા હોઈએ છીએ, સાથોસાથ પ્રોજેસ્ટ્રોન ઇન્જેક્ટેબલ વજાઇનલ સપોઝિટરી ટ્યુબ વગેરે ઉમેર કરાવતા હોઈએ છીએ, ઇસ્ટ્રોજન ટેબ્લેટ અને એનું જે લોશન હોય એ પણ એડ કરાવતા હોઈએ છીએ। તદુપરાંત સારા પ્રકારની ફોલિક એસિડ જેમાં L-methylfolate 1 મિલીગ્રામ હોય એ પણ એમાં એડ કરી શકાતી હોય છે। આ બધા ગેમ ચેન્જિંગ પોઈન્ટ હોય છે કે જે વસ્તુ એડ કરવાથી ઉપરાંત દર મહિને વ્યવસ્થિત બતાવવાથી એમનું ટ્રિપલ માર્કર, ક્વાડ્રુપલ ટેસ્ટ અને એન્ટી સ્કેન, 4D સ્કેન, કલર ડોપલર, બ્લડ રિપોર્ટિંગ જેમાં રિપીટેડલી એને બરાબર માતાનું સ્વાસ્થ્ય બરાબર છે એ ચેક કરી અને અમે આગળ વધતા હોઈએ છીએ। ઘણા કિસ્સામાં ગર્ભાશયનું મુખ ટૂંકું હોવાથી અથવા ખુલી ગયું હોવાથી અથવા પોથળી નાની હોવાથી જ્યારે 18 મહિને દુખાવો ઉપડવાની શક્યતા રહેતી હોય ત્યારે અમે ઓસ ટાઈપને ગર્ભાશયનું મુખ ટાંકું લેવાની સલાહ પણ આપતા હોઈએ છીએ। આ ઉપરાંત
સ્ટ્રેસ રિલીવ કરવા માટે મેડિટેશન સ્પિરિચ્યુઅલી સરકાર આપવા માટે અમે કહેતા હોઈએ છીએ. અને જો જરૂર દેખાય અને એકવાર એનું વજન બરાબર આવી જાય તો ત્યારબાદ ઇન્જેક્શન બેટના સ્ત્રોત ત્રણ એક સાથે સાતમા મહિને કલર ડોપલરે અથવા તો જ્યારે જરૂર પડે ત્યારે આપી કલર ડોપલર કર્યા બાદ અને ત્રણ ઇન્જેક્શન 12 કલાક પછી આપી અને ઇલેક્ટ્રિક સીઝર ઇન્સેક્શન કે ઇમરજન્સી સેક્શન કરવાની સલાહ કે ડિલિવરી એ હવે આપણા ડોક્ટર આપને સલાહ વધારે આપી શકે. કર્યા બાદ જે સારામાં સારા પ્રકારના એનએસયુ કન્સલ્ટન્ટ હોય નિયોન્ટોલોજિસ્ટ હોય કે જે નવજાત બાળકના નિષ્ણાત હોય જે 500 ગ્રામથી લઈ અને 1 કિલો 700 ગ્રામ સુધી બચ્ચાને સારી રીતે બચાવી શકતા હોય એનો પણ અમે સહકાર લઈ અને આ રીતે પણ આપને બાળકને બચાવી લેતા હોય છે. મિત્રો આ એક પડકાર છે સમાજ માટે સોસાયટી માટે દેશ માટે કે આવી બીયુએચ કેમ થતું હોય છે અને આઈવીએફ પછી અને ટેસ્ટ ટ્યુબ બેબી પછી થતું હોય છે એના માટે તો અમે સખત મહેનત કરતા હોય છે. આમાં જે લેટેસ્ટ ટેકનોલોજી છે કે જે ઇમ્યુનોગ્લોબ્યુલિન થેરાપી છે અથવા ઇમ્યુનોથેરાપી છે એ પણ એડ કરાવતા હોય છે. પરંતુ મિત્રો આપ સમજો છો કે આપણે સારી રીતે કામ કરી શકતા હોય છે પછી તો એમાં શ્રદ્ધા પ્રયત્ન વિશ્વાસ રાખવો પડતો હોય છે તો જ આપણને સફળતા મળતી હોય છે. એના ભાગરૂપે આજે મેં લેટેસ્ટ આજના દિવસ સુધીમાં આખા વર્લ્ડમાં આખી દુનિયામાં એ ભલે અમેરિકા હોય કે એ ઓસ્ટ્રેલિયા હોય કે કેનેડા હોય કે લંડન હોય કે કોઈ પણ વિકસિત દેશ અને આપણું ભારત જે ત્યારે પ્રગતિ કર્યો છે એમાં પણ ટેકનોલોજી લેટેસ્ટ આવી છે કે બોમ્બે દિલ્હી હૈદરાબાદ કલકત્તા ત્યાં આગળ જે ટ્રીટમેન્ટ લેટેસ્ટ થઈ રહી છે બધી જ વસ્તુનું મેં તમને આજે જે સત્ય હતું એ તમને બતાવી દીધું છે. હવે આપે શું કરવું એ તો આપના ડોક્ટર નક્કી કરી શકે છે પણ આ વિડીયોથી આવી આવી વસ્તુ બાળક બચાવવા માટે અને ટેસ્ટ ટ્યુબ પછી મિસ ન થાય એના માટે કરવામાં આવતી હોય છે એની મેં તમને સંપૂર્ણ માહિતી આપી છે. હું વિશ્વાસ રાખું છું કે મેં જે આ હૃદયપૂર્વક અને સત્યનું આપને અર્ઘટન કર્યું છે એ આપને સાચી રીતે મેસેજ જશે અને આપ એનો ઉપયોગ કરશો. સમાજમાં જો આ અમારા એક પણ આવી રીતની કથનથી જો એક પણ બાળક બની જાય તો અમારો ઈશ્વર કાર્ય રહેશે. ભગવાન આપ સૌનું કલ્યાણ કરે. જય હિન્દ જય ભારત વંદે માત્ર જય જવાન જય કિસાન નમસ્કાર. હું ડોક્ટર ગૌરવ ચાવડા મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી વતી આપનું ખૂબ ખૂબ અભિનંદન કરું છું. અમારો મોબાઈલ નંબર છે 9714464 અને અમે નિયમિત સોમથી શનિવાર સવારે 10 થી 12 માં મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી હોસ્પિટલ ખાતે મળતા હોઈએ છીએ. અમારું એડ્રેસ છે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી હોસ્પિટલ પારવાણી ચોક પિંગળાની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત ઇન્ડિયા. અમારો પિનકોડ નંબર છે 3644001. અમારો વોટ્સઅપ નંબર છે 9714464. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આપનો આભાર માનું છું.